મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી. મિત્રો, વારંવાર આપણું શરીર થાકી જાય એ અત્યારે સામાન્ય પ્રોબ્લેમ થતો જાય છે અને મોટાભાગના લોકોની એક જ ફરિયાદ હોય છે કે થાક લાગે છે. કાંઈ પણ આપણે પ્રયત્નો કરતા હોઈએ, ખૂબ જ મહેનત કરતા હોઈએ અને આપણને થાક લાગે એ સ્વાભાવિક બાબત છે, પરંતુ આપણે કાંઈ એવી મહેનત નથી કરતા છતાં આપણું શરીર થાકી જાય છે, તો એની પાછળ આપણે શું કારણ હોઈ શકે, શું કરવું જોઈએ? હવે થાક લાગવાના જનરલી બે કારણો, કે એક તો આપણા શરીર કોઈ રોગોમાં ઘેરાઈ જાય, એટલે કે નાના મોટા રોગો થયા હોય અને આપણને થાક લાગે એ એક સ્વાભાવિક બાબત છે, પરંતુ આપણા શરીરમાં કોઈ રોગો નથી થયા અને આપણું શરીર થાકી જાય છે તો આપણે શું કરવું જોઈએ? તો જનરલી વિટામિન B12 અમુક લોકોને ઘટે તો પણ એમને થાક લાગવાનું શરૂ થાય છે. તો તમને એમ લાગે કે મને કોઈ રોગ નથી થયો અને મારું શરીર થાકી જાય છે, તો આપણે અમુક ખાવા પીવાનું શરૂ કરી દેવાનું જે ઘરગથ્થું છે, જેમ કે દહીં. તો દહીં ખાવાથી આપણે બપોરે ભોજન કરતી સમયે અથવા તો સવારે શિરામણ નાસ્તામાં પણ તમે દહીંનું સેવન કરી શકો છો. દહીંનું સેવન કરવાથી તમને વિટામિન B12 જે સરળતાથી મળી રહે છે અને તમને થાક જે લાગતો હશે એમાં ઘટાડો થઈ શકે છે. બીજું, દૂધ અથવા તો દૂધની બનેલી કોઈ પણ વાનગીઓ. દૂધમાં પણ તમને કેલ્શિયમની માત્રા પણ પર્યાપ્ત માત્રામાં મળી રહી છે અને તમને વિટામિન B12 છે એ પણ સરળતાથી મળી રહી છે. તો આ દૂધનું સેવન કરવાથી પણ તમને શરીરમાં કારણ વગરનો જે થાક લાગતો હોય એ બંધ થઈ શકે છે. ત્રીજું, કે બદામવાળું દૂધ. તો બદામવાળું દૂધ પીવાથી પણ તમને થાક લાગતો બંધ થઈ શકે છે, કારણ કે આ બધા એવા પૌષ્ટિક વ્યંજનો છે જેમાં તમારા શરીરને જરૂરી પોષક તત્વો સરળતાથી મળી રહે છે. હવે જે લોકોને દૂધ બરાબર પચતું ન હોય અને આવી બધી ફરિયાદ હોય, પેટ ભારે ભારે થઈ જતું હોય, તો એવા લોકોએ આ દૂધમાં ચપટી સૂંઠ નાખીને પીવાનું, કારણ કે એ ચપટી સૂંઠ શું કામ કરશે કે તમારા દૂધને સરળતાથી પચાવી જાણશે અને અપચો નહીં થવા દે. કારણ કે જરૂરી પોષક તત્વો ક્યારે મળે, કે જ્યારે આ બધું તમને સરળતાથી પચી જાય. અન્યથા તમે ખાવ પીવો એટલું જ વળે, બીજું કાંઈ ફાયદો ન થાય. તો તમે જે લ્યો છો એ સરળતાથી પચી જવું જોઈએ અને પાચન શક્તિના જો મુદ્દા ઊભા થાય તો ત્યાં તમારે આદુ અને સૂંઠને યાદ કરવાના, એ તમારા આ વ્યંજનોને સરળતાથી પચાવી જાણે છે. તમારા શરીરના હિમોગ્લોબિન પણ ઘટવું ન જોઈએ. તો હિમોગ્લોબિન ઘટવાથી પણ અમુક લોકોને થાક લાગવાના મુદ્દા શરૂ થાય છે, તો એના માટે તમારે ઘરગથ્થુંમાં સલાડ ખાવું જોઈએ, કાચું સલાડ ખાવું જોઈએ, લીલા શાકભાજીઓ ખાવા જોઈએ, થોડુંક થોડુંક બીટ ખાવું જોઈએ. આવા બધા લીલા શાકભાજીઓનું સેવન કરવાથી, લીલોતરી વસ્તુઓનું સેવન કરવાથી તમારા શરીરની નિરોગીતા વધી જાય છે અને તમને કારણ વગરનો જે થાક લાગતો હશે એ પણ તમને બંધ થઈ જાય છે. મારે ફળાહારની થોડીક વાત કરવી છે, કે તમારે ઋતુ અનુસાર ફળોનું સેવન પણ કરવું જોઈએ, કારણ કે ફળોમાં પણ જરૂરી પોષક તત્વો તમને મળી રહી છે જે તમને થાક લાગવાની જે વૃત્તિઓ છે, જે પ્રવૃત્તિઓ છે એનાથી તમને દૂર રાખી શકે છે અને કારણ વગરનો જે થાક લાગતો હશે એ બંધ થઈ જશે. તો તમારે ફળાહાર પણ કરવો જોઈએ. બીજું, કે સવાર સાંજ થોડુંક ચાલવાનું રાખજો. સાદો સુપાચ્ય ખોરાક, જે તમારા શરીરને સરળતાથી પચી જાય એવો ખોરાક લ્યો. હવે આપણને કેવી ટેવ છે કે આ ભાઈ આ વસ્તુ ખાવા પીવાથી એમને આ બધું મટી ગયું, એટલે આપણે કોપી કરીએ અને આપણા શરીરને આપીએ, પરંતુ આપણું શરીર શું ઈચ્છે છે એ પણ તમારે સમજવું પડશે. આપણા શરીરની તાસીરને સમજીને આપણે બધા વ્યંજનો લેવાના છે. એ ભાઈને પચી જાય એટલે તમને પચી જાય એવું બિલકુલ જરૂરી નથી. આ ભૂલ જે લોકો કરતા હોય બંધ કરી દેજો, કે આપણે પેલો ભાઈ એના બાળકને આપે છે એટલે એનું વજન વધી ગયું, જો કેવો સરસ મજાનો બતાય છે. પેલા ભાઈ આ ખાવા પીવાથી એનું આ થયું તો કેવા એના સરસ મજાના કાળા ભમર વાળ થઈ ગયા. એટલે એને કોપી કરીને આપણે બધા પ્રયોગ શરૂ કરી દઈએ આપણા શરીરના બંધારણને જોયા વિચાર્યા વગર, એ ભૂલ છે. તમારે પ્રથમ યોગ્ય સલાહ સૂચન, તમારા શરીરની તાસીર આ બધું સમજી વિચારીને આ બધા પ્રયોગ કરવાના છે. આડેધડ પ્રયોગ નથી કરવાના. તાસીરને સમજ્યા વગર કોઈ પણ પ્રયોગો કરશો એ સામે પડશે, અને તાસીરને સમજી વિચારીને પ્રયોગ કરશો એ જ આપણે સફળ નીવડશે. તો આપણે કારણ વગરનો થાક લાગતો હોય તો આપણે પૌષ્ટિક ખોરાકો અને ફળાહાર, લીલા શાકભાજી, દહીં, દૂધ, સૂકો મેવો, પછી દેશી મીઠાઈઓ જેમ કે સુખડી છે, પછી ઘઉંના લોટમાંથી બનેલી રાબ છે, બાજરાના લોટમાંથી બનેલી રાબ છે,
આવા બધા અળદીઓ છે, ગુંદર પાક છે, ખજૂર છે, આ બધી વસ્તુઓ તમને આ થાક લાગવાની જે ફરિયાદો છે એમાંથી તમને મુક્તિ અપાવી શકે છે, પરંતુ તમને પચી જાય એ રીતે ને યોગ્ય માત્રામાં એનું સેવન કરજો. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.